જી શરૂઆત થઈ ગઈ છે કોરોના કાળમાં આવેલું આ પર્વ અનેક આશાઓ લઈને આવ્યું છે ત્યારે ઝી 24 કલાક પહોંચ્યું વડોદરા ડભોઈ તાલુકાના ખેડૂતો પાસે અમારી ટીમે જાણવાનો પ્રયાસ કર્યો કે શાકભાજીની ખેતી કરતા ખેડૂતોની શું સ્થિતિ છે ખેડૂતોનું કહેવું છે ગયા વર્ષે તેમને વરસાદના કારણે પાકમાં નુકસાન થયું તેમનો ખેતીનો ખર્ચ પણ મુશ્કેલીમાંથી નીકળ્યો છે હવે ખેડૂતોને આશા છે કે આ વર્ષ તેમના માટે સારું રહેશે અને વાતાવરણ ખેડૂતલક્ષી રહેશે વિક્રમ સંવત 2076 પૂર્ણ થઈ 77મા વર્ષમાં તમામ ભારતવાસીઓ મંગલ પ્રવેશ કર્યો છે પરંતુ ગત વર્ષોની સરખામણીમાં ખેડૂતોને ક્યાંક ને ક્યાંક નુકસાનની વેઠવાનો વારો આવ્યો છે તો ક્યાંક વધારે વરસાદ તો ક્યાંક માવઠાના મારે ખેડૂતોના ઊભા પાકને નુકસાન થયું છે ત્યારે ડભોઈ તાલુકાના કેટલાક ખેડૂતો આપની સાથે જોડાયા છે કે જે વર્ષોથી શાકભાજીની ખેતી કરી રહ્યા છે તેમની આપણે ડ્રાય જાણવાનો પ્રયત્ન કરીએ છીએ શું કહેશો હવે ગયા નવું વર્ષ તો આવી રહ્યું છે હવે શરૂઆત થઈ આજથી ગયા વર્ષ તમારી ખેતી શાકભાજીની કેવી રહી ગયા વર્ષે થોડા અંશે ખેતી સારી હતી શાકભાજીની પરંતુ આ વર્ષની વાત કરીએ તો ઓગસ્ટ મહિનાની અંદર ઓગસ્ટ સપ્ટેમ્બર મહિના સુધી વરસાદ પડ્યો હવે એકચ્યુઅલી અમે જે મરચાંની ખેતી કરીએ છીએ તો એ ઓગસ્ટ મહિનાની અંદર એની વાવણી હોય છે પરંતુ અતિશય વરસાદના કારણે એકવાર જે મરચી અમે વાવેલી તો એ પાણી ભરાવવાથી બળી ગઈ ત્યારબાદ હવે અમે લોકોએ ઓક્ટોબર મહિનાની અંદર મરચી કરી છે હવે એ પાક ખૂબ લેટ ગયો છે હવે અત્યારે ભાવની વાત કરીએ તો અમારી પાસે મરચું નથી જ્યારે બજારની અંદર ભાવ સારો છે હવે જ્યારે અમારું મરચું આવશે ને તો એ ટાઈમે બજારની અંદર બફર પ્રોડક્શન હશે એટલે ભાવ મળે નહીં એટલે એમ જોવા જઈએ તો ગયા વર્ષ કરતાં તો આ વર્ષ ખૂબ નબળું છે આ વર્ષે કોઈ આમ ખેતીલક્ષી વર્ષ લાગતું નથી અને જોવા જઈએ તો કદાચ ખેડૂતોને આ વર્ષે ઘણું મોટું નુકસાન થાય એવી પરિસ્થિતિ છે કઈ કઈ માવજત કરી છે શાકભાજીના પાકમાં શું ફળ મળ્યું છે શાકભાજીની ખેતીમાં આપણે પહેલાં મરચી લઈએ તો મરચીની અંદર જે જીવાત આવે છે તે એટલી બધી પુષ્કળ પ્રમાણમાં આવે છે અને એનીમાં દવા છાંટવાની આવે છે તે બી બહુ મોંઘી આવે છે અને વાયરસ રોગ જે આવે છે તે વાયરસના કારણે એની અંદર મરચા બી લાગતા નથી અને મરચીનો ભાવ તો સારો રહ્યો શાકભાજીનો ભાવ તો નો ડાઉટ સારો રહ્યો પણ એ વખતે અમારી પાસે માલ નહોતો અત્યારે મરચીનો ભાવ હવે મરચી અમારું ચાલુ થશે પણ અત્યારે હવે ભાવ આગળ કેવો રહેશે તે ખબર નથી કેવું છે એટલે બીજા બધા પાક કરીએ છીએ એનાથી શાકભાજી કેટલું યોગ્ય છે શાકભાજી આમ યોગ્ય ખરું પણ શાકભાજીના ભાવ મળે તો સહેજ શાકભાજીનો ભાવ જો વધારે આવી જાય એટલે જે સિટીમાં લોકો રહેતા હોય તે તરત એનો ઉહાપો કરે શાકભાજીના ભાવ વધી ગયા શાકભાજીના ભાવ વધી ગયા પણ એમને અહીંયા આવીને મહેનત કરે ને એ કરે તો ખબર પડે કે શાકભાજીના ભાવ કેટલા યોગ્ય છે વધારે ના કહેવાય અમારી મહેનત અમારે કરવી પડે છે અંદર મોંઘી મોંઘી દવાઓ અને મોંઘા મોંઘા ખાતરો નાખવા પડે છે ત્યારે એના શાકભાજીનો પાક તૈયાર થાય છે નવા વર્ષમાં કેવી આશ છે ખેડૂતો ગત વર્ષે ઘણી બધી નુકસાનો વેઠ્યા છે એમાં આપણા વડોદરા જિલ્લાને જે ચૂકવવાના હતા પૈસા તેમાં વડોદરા જિલ્લાને જ બાકાત રાખ્યો છે એનું પણ અમે વારંવાર કલેક્ટર સાહેબને રજૂઆત કરી છે પણ એનો અત્યારે કોઈ અમને ફાયદો જણાયો નથી અને એ લોકો આ જિલ્લા પર કોઈ ધ્યાન આપતા નથી હવે નવા વર્ષમાં ખેડૂતોને સારા જીવાત ઓછી આવે અને સારો પાક મળે એવી આશા રાખીએ છીએ નવા વર્ષમાં પણ ખેડૂતોને એક આશ બંધાયેલી છે કે જીવાતો ઓછી રહે ને તેમનો પાક સારો પાકે જેથી કરીને ખેડૂત આર્થિક રીતે સદ્ધર બને ચિરાગ જોશી ઝી 24 કલાક સાઠોદ વડોદરા ડભોઈ